લોકડાઉનના પગલે અત્યારે સૌથી વધારે મુસીબત પરપ્રાંતીય મજૂરોને થઈ છે. બહારના રાજ્યમાંથી ગુજરાતમાં મજૂરી કરવા આવેલા આ મજૂરો અત્યારે ફસાઈ ગયા છે. ત્યારે આજે બરેલીમાં એક અલગ કિસ્સો સામે આવ્યો છે. બરેલીમાં 7 પરપ્રાંતીય મજૂરોએ પોતાના વતન પહોંચવા માટે જે કિમિયો અપનાવ્યો છે તે ખરેખર વિચારવા લાયક છે. બરેલીમાં આજે એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. રાધનપુર તરફથી 7 જણા સાયકલ લઈને આવી રહ્યા હતા અને આ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ક્યાંથી આવી રહ્યા છે તો તેમણે જણાવ્યું હતું કે તે ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સુરજાવલી ગામના છે અને વાંકાનેરની સિરામિક ફેક્ટરીમાં મજૂરી કરવા માટે આવ્યા હતા, પરંતુ લોકડાઉન થતાં તેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યારબાદ આ તમામ લોકોને પોતાના વતન પરત ફરવા માટે કોઈ જ રસ્તો ના દેખાતા આ મજૂરે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરીને તેમના ઘરેથી નાણાં મંગાવ્યા હતા અને તે નાણાંથી 7 સાયકલો ખરીદી હતી અને સાયકલ દ્વારા 12 મહિના વાંકાનેરથી છુપાઈ છુપાઈને પોતાના વતન બુલંદશહેર પહોંચવા માટે રવાના થયા હતા અને 3 દિવસમાં 300 કિલોમીટરનું અંતર કાપીને આજે બરેલી પહોંચ્યા હતા. આ 7 મજૂરો જ્યારે બરેલી પહોંચ્યા ત્યારે બરેલી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને આ મજૂરોની હકીકતની ખબર પડતા આ 7 મજૂરોને બરેલી પોલીસ મથકમાં જ જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને ત્યારબાદ બરેલીના સરપંચે તેમની 7 સાયકલોને ખરીદીને 28,000 રોકડા આપીને ટ્રેનની ટિકિટની વ્યવસ્થા કરી આપીને બરેલીથી પાલનપુર બસ મારફત રવાના કર્યા હતા. હમ લોગ વાંકાનેર સે આ રહે થે ઘર કે લિયે નિકલે થે બુલંદશહર કે લિયે તો હમે રાસ્તે મે થોડા પ્રોબ્લેમ હુઆ થા. उसके बाद में 2-3 दिन हुआ, उसके बाद में हम बिलेडी गांव पहुंचे. वहां पे SI इंस्पेक्टर साहब हमको मिले थे. हम लोग साइकिल में पंचर हो गया था तो मिले थे हमको. वापस रिटर्न ले गए पुलिस स्टेशन और चाय नाश्ता करवाया. खाना वाना खाने के लिए बोले थे वो लोग. खाना वाना खिलाया उन लोगों ने. बाद में हम लोग को बोले कि उस गाँव का सरपंच है ना, उन्होंने हमको टिकट वगैरह दिलाया, पैसे वैसे दे के जब गाँव के लिए भेजने के लिए बोले थे. साइकिल था, हम लोगों ने जो साइकिल खरीदा उसका हमारा उनको उन्होंने हमको पैसा दिया है और टिकट भी उन लोगों ने करवाया है. और अब कहाँ जाओगे आप? यहाँ हम बुलंदशहर के लिए जाएंगे.